બનાસકાંઠા જિલ્લાની થરાદની 5 હોસ્પિટલોને લાયન્સ ક્લબ દ્વારા ઓક્સિજન બેંક આપવામાં આવી હતી. વર્તમાન સમયમાં કોરોના મહામારીના કારણે ઓક્સિજનની ખાસ જરૂર પડી રહી છે, જેથી દાતાઓ લોકફાળો કરી બાટલા ખરીદીને દર્દીઓની મદદ કરી રહ્યા છે. થરાદની હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાતા દાતાઓ દ્વારા પણ લોકફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે, જ્યારે થરાદની લાયન્સ ક્લબ દ્વારા દાતા પીરાભાઈ નજારની મદદથી 5 ઓક્સિજન બેંક થરાદની 5 ખાનગી હોસ્પિટલોને આપવામાં આવી છે. આ અંગે લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ડોક્ટર વાલાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઓક્સિજન બેંક જે સીધો ઓક્સિજન હવામાં પેદા કરે છે, આથી દર્દીઓને આપવામાં આવતો બાટલામાંથી ઓક્સિજન ખૂટી જાય તો તાત્કાલિક દર્દીને ઓક્સિજન આપી શકાતો હોવાથી મદદરૂપ થવાના લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ક્લબ દ્વારા મોકલવામાં આવી હતી. જે નગરની કોવિડ હોસ્પિટલો બનેલી ખાનગી હોસ્પિટલો જેવી કે જે હોસ્પિટલ, આસ્થા હોસ્પિટલ, ધરતી હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને ગઢવી હોસ્પિટલમાં આપવામાં આવી છે. આ પ્રસંગે સૂત્રોએ જણાવ્યું હતું કે બાટલામાંથી ઓક્સિજન ખૂટી જાય તો આ ઓક્સિજન બેંક દ્વારા હવામાંથી પેદા કરવામાં આવે છે. આ પ્રસંગે લાયન્સ ક્લબના હોદ્દેદારો, પ્રોટોકોલ ઓફિસર ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, લાયન્સ ક્લબના પ્રમુખ ડોક્ટર વાલાભાઈ પ્રજાપતિ, શંકરલાલ ઠક્કર, ગમનભાઈ ગૌસ્વામી, ડોક્ટર ચંપાલાલ ખત્રી, કીર્તિભાઈ આચાર્ય, ડોક્ટર નરપતભાઈ પટેલ, મહેશભાઈ છીપા સહિત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા.